કેમ છો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું અમલ અને બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આજના બાયોલોજીના લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું, કે જેમાં આજે આપણે બાયોલોજી વિશે કંઈક ઇન્ટરેસ્ટિંગ જાણશું, કંઈક ઇન્ટરેસ્ટિંગ સમજશું, કંઈક ઇન્ટરેસ્ટિંગ યાદ રાખશું. સો આજનો આપણો ટોપિક છે વૃદ્ધિ, કે જેને આપણે ઇંગ્લિશમાં ગ્રોથ તરીકે પણ ઓળખીએ છીએ. અગાઉ આપણે પહેલા લેક્ચરની અંદર, બીજા લેક્ચરની અંદર આપણે સજીવના લક્ષણો વિશે આપણે જે વાત કરી, એ વાતને આજે આપણે જરાક વધારે ડીપમાં લઈ જવાની છે. થોડુંક એ વિશે આપણે વધારે ઊંડું જાણવાનું થાય છે. તો પહેલું છે વૃદ્ધિ અથવા તો ગ્રોથ. વૃદ્ધિ એટલે શું? વ્યાખ્યા તો મેં તમને કહી દીધી, તમને બધાને આવડતી જ હશે. એકવાર મનમાં બોલી નાખો, પછી હું વ્યાખ્યા બોલું છું. આવે છે યાદ? સજીવોના કદમાં કે સજીવોની સંખ્યામાં થતો વધારો એને વૃદ્ધિ કહેવામાં આવે છે. તો વૃદ્ધિ કોને કહેશું આપણે? કદ અને સંખ્યાનો વધારો, કદમાં વધે કે સંખ્યામાં વધે એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. સજીવના કદમાં અને સજીવોની સંખ્યામાં થતા વધારાને વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ કે નહીં? અમીબા છે, એનું કદ વધે તો એ વૃદ્ધિ. એક અમીબામાંથી બી અમીબા બને, એને પણ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સજીવોનું કદ વધે કે સજીવોનો સંખ્યા વધે, આ બંને કન્ડિશનને વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો આગળની આપણે વાત શું થશે, કે વનસ્પતિ હોય ને એ આજીવન વધે છે, અને પ્રાણીઓની વૃદ્ધિ હોય ને એ જીવનના મર્યાદિત તબક્કા સુધી થાય છે. બન્યો આપણો પ્રશ્ન? વનસ્પતિની વૃદ્ધિ આજીવન અને પ્રાણીની જીવનના મર્યાદિત તબક્કામાં. વનસ્પતિ છે એ આજીવન વધે, તો પ્રાણીઓ છે એના જીવનના મર્યાદિત તબક્કા સુધી જ વધે, પછી પ્રાણીઓની વૃદ્ધિ ના થાય. શું રીઝન હશે? તો કે વનસ્પતિ હોય ને એની પાસે એક વર્ધનશીલ પેશી આવેલી હોય. બે રીઝન થશે વનસ્પતિ શું કામ આજીવન વધે એના માટે. હું તમને પહેલું રીઝન એ આપીશ કે વનસ્પતિની અંદર વર્ધનશીલ પેશી છે, આવી વર્ધનશીલ પેશી પ્રાણીઓમાં ના હોય એટલા માટે પ્રાણીઓ આજીવન વધતા નથી, જ્યારે વનસ્પતિ આજીવન વધે. કારણ કે વનસ્પતિ પાસે વર્ધનશીલ પેશી છે, આ વર્ધનશીલ પેશીના કોષો સતત વિભાજન પામતા જાય અને નવા નવા કોષોનો ઉમેરો કરતા જાય છે, એટલા માટે વનસ્પતિની વૃદ્ધિ આજીવન થતી જોવા મળે છે. બીજું કારણ એ પણ કદાચ હોઈ શકે, પ્રાણીઓ પાસે આવી વર્ધનશીલ પેશી ના હોય એટલે પ્રાણીઓ જીવન મર્યાદિત તબક્કા સુધી વધે, પછી આગળથી વધે નહીં. બીજી વાત કંઈક એ પણ બની શકે છે કે વનસ્પતિ હોય ને એનું દૈહિક આયોજન પેશી સ્તરીય જ હોય છે, પેશી અને અંગ સ્તરીય. આપણા સજીવ હોય ને આપણા શરીરના જુદા જુદા દૈહિક આયોજન, એટલે કોષ સ્તરીય, પેશી સ્તરીય, અંગ સ્તરીય, અંગતંત્ર સ્તરીય, આ જે ચાર મહત્વના દૈહિક આયોજન છે ને એમાંથી વનસ્પતિનું દૈહિક આયોજન છે ને અંગ સ્તરીય જ છે. બરાબર? એટલે કદાચ એની અંદર આ વર્ધનશીલ પેશી દ્વારા વૃદ્ધિ સતત પોસિબલ છે. આપણા શરીરની અંદર આવી વર્ધનશીલ પેશીઓની ગેરહાજરી હોવાથી આપણા શરીરની અંદર થ્રુ આઉટ લાઈફ વૃદ્ધિ ના થાય. હા, વનસ્પતિના શરીરમાં થ્રુ આઉટ લાઈફ આજીવન વૃદ્ધિ પોસિબલ છે. તો આ બે અગત્યના સ્ટેટમેન્ટથી આપેલું, સજીવોના કદ અને સંખ્યામાં થતો વધારો એને વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિની વૃદ્ધિ તો કે થ્રુ આઉટ લાઈફ આજીવન શું કામ આજીવન અથવા તો સતત છે, કારણ કે એની અંદર વર્ધનશીલ પેશી છે. પ્રાણીઓ પાસે વર્ધનશીલ પેશી નથી, પણ વનસ્પતિનું આયોજન અંગ સ્તરીય જ હોય છે, અંગતંત્ર સ્તરીય આયોજન હોતું નથી. આ બે કારણ છે કે જેના લીધે આપણે એમ કહીએ કે વનસ્પતિની વૃદ્ધિ આજીવન થાય છે. મિત્રો, એક કોષીય અને બહુકોષીય સજીવોની વૃદ્ધિ હંમેશા કોષ વિભાજન દ્વારા થાય છે. કઈ ક્રિયા દ્વારા? સજીવ એક કોષી હોય કે બહુકોષી હોય, જોજો, સજીવ એક કોષી છે કે બહુકોષી છે, એની વૃદ્ધિ તો હંમેશા કોષ વિભાજન દ્વારા થાય. તો પાછું ત્રીજું એક અગત્યની વસ્તુ આવી, પહેલી વસ્તુ કે કદ અને સંખ્યાનો વધારો, એટલે તો કે ભાઈ વૃદ્ધિ, સજીવનું કદ વધે કે સજીવોની સંખ્યા વધે, આ બંને કન્ડિશનને તમે વૃદ્ધિ તરીકે કન્સિડર કરી શકો છો. બીજી વાત કહી કીધી આપણે કે વનસ્પતિમાં વર્ધનશીલ પેશી છે તો એ આજીવન વધે, પ્રાણીઓ પાસે આવી વર્ધનશીલ પેશી નથી તો પ્રાણીઓ જીવનના મર્યાદિત તબક્કા સુધી વધે, પ્રાણીઓની વૃદ્ધિ થ્રુ આઉટ લાઈફ થતી નથી. બીજું, સજીવોની વૃદ્ધિ છે ને એ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા થાય. એ કોષી લઈ લો તમે કે બહુકોષી લઈ લો, કોઈ બી સજીવ હશે ને એની વૃદ્ધિ હંમેશા માટે કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા થાય છે. તો સજીવોની વૃદ્ધિ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા થાય. રાઈટ? પછી શું આપણે કહેશું કે ભાઈ
વૃદ્ધિ છે, બરાબર, એ કોષ વિભાજન દ્વારા તો વૃદ્ધિ થાય છે, રાઈટ ને? પણ વૃદ્ધિ છે એ એક કોષીય સજીવોની વૃદ્ધિ છે, એ બહુકોષીય સજીવોની વૃદ્ધિથી કેવી રીતે અલગ પડે? હવે પછીનો આપણો નવો ટોપિક એ રહીએ કે એક કોષીય સજીવોની વૃદ્ધિ બહુકોષીય સજીવોની વૃદ્ધિથી અલગ કઈ રીતે રહેશે? હે, તો કે બહુકોષીય સજીવ હોય ને, એમાં વૃદ્ધિ અને પ્રજનન બંને અલગ અલગ છે. જ્યારે એક કોષીય સજીવો માટે વૃદ્ધિ એ જ પ્રજનન, એક કોષીય સજીવ હોય ને એના માટે તમે એમ કહી શકો છો કે વૃદ્ધિ અને પ્રજનન બંને ઘટનાઓ બે એક જ છે. લાઈક એક અમીબામાંથી બે અમીબા બને, લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય ત્યારે વિચાર કરો, એક અમીબામાંથી બે અમીબા બને તો એ વૃદ્ધિ પ્રજનન થયું કે ના થયું? કોષ વિભાજન, દ્વિભાજન દ્વારા થતું પ્રજનન, કે જે એક અમીબામાંથી બે અમીબા બે અમીબા બનાવી આપે તો એને વૃદ્ધિ થઈ, તો એને પહેલા પ્રજનન કીધું કે ના કીધું? હે, વળી કોષની સંખ્યામાં થતા વધારાની વૃદ્ધિ કહેવામાં આવે તો અમીબાની સંખ્યા વધી. તો આ એક કોષીય સજીવ હોય એના માટે વૃદ્ધિ અને પ્રજનન બંને ઘટના એક જ કહેવાય, પણ બહુ કોષીય સજીવો હોય ને એના માટે વૃદ્ધિ અને પ્રજનન બે ઘટનાઓ પરસ્પર નિવારક, મીન્સ એકબીજાથી સેપરેટ, એકબીજાથી જુદી જુદી હોઈ શકે છે. બહુ કોષીય સજીવો માટે વૃદ્ધિ અને પ્રજનન બંને ઘટનાઓ એકબીજાથી અલગ અલગ સેપરેટ છે, જ્યારે એક કોષીય સજીવો માટે વૃદ્ધિ અને પ્રજનન બંને ઘટના એક જ છે. રેડી ચાર મુદ્દા મનમાં બેસે, પહેલામાં વ્યાખ્યા કીધું, કદ અને સંખ્યાનો વધારો, પછી વનસ્પતિની વૃદ્ધિ અને પ્રાણીની વૃદ્ધિ સાથે કમ્પેર કરી કે ભાઈ વનસ્પતિમાં વર્ધનશીલ પેશી છે તો આજીવન વધે, પ્રાણીઓમાં વર્ધનશીલ પેશી અંગતંત્ર સ્તરીય આયોજન છે એટલે આજીવન વધે નહીં. સજીવોની વૃદ્ધિ તો કે આઈડિયલી કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા થાય છે. બહુકોષીય સજીવો માટે તો કે ભાઈ વૃદ્ધિ અને પ્રજનન બંને ઘટનાઓ અલગ અલગ પરસ્પર એકબીજાથી નિવારક છે, પણ એક કોષીય સજીવોની આપણે વાત કરીએ ને તો વૃદ્ધિ અને પ્રજનન બંને ઘટનાઓ એક જ થાય છે. એક કોષીય સજીવો માટે વૃદ્ધિ કયો તો એ અને પ્રજનન કયો તો એ, રાઈટ? હવે પછીનો નવો ટોપિક આપણે કહી લઈએ, આ બે વસ્તુને આપણે કમ્પેર કરતા જઈએ કે વૃદ્ધિ અને પ્રજનન માટેનો, બરાબર. તો અહીંયા વૃદ્ધિ અને પ્રજનન બે એક માટે અલગ ને એક માટે જુદા જુદા છે, રાઈટ? હવે તમે છે ને ઇન વિટ્રો કન્ડિશન, એક વળી પાછો આજનો એક નવો આપણો શબ્દ છે ઇન વિટ્રો, કોઈ પણ એવી પરિસ્થિતિ કે જે, બરાબર, કોઈ પણ એવી પ્રક્રિયા કે જે પ્રયોગશાળાની અંદર નિયંત્રિત પર્યાવરણમાં થઈને, નિયંત્રિત પરિબળો હેઠળ થઈને એને ઇન વિટ્રો કહેવામાં આવે છે. એવી કોઈ પણ પ્રક્રિયા કે જે, બરાબર, પ્રયોગશાળામાં અને નિયંત્રિત પરિબળો હેઠળ થઈને એને ઇન વિટ્રો કન્ડિશન કહેવામાં આવે છે. ઓકે, એવી કોઈ પણ પ્રક્રિયા કે જે પ્રયોગશાળાની અંદર નિયંત્રિત પરિબળો હેઠળ થાય એને ઇન વિટ્રો કહેવામાં આવે છે. ટેસ્ટી બેબીનું તમે નામ સાંભળ્યું ને, તો ટેસ્ટી બેબીનું આખું નામ એ જ છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. મતલબ કે એવું ફલન કે જે પ્રયોગશાળાની અંદર અને નિયંત્રિત પરિબળોની હેઠળ થાય એને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. તો ઇન વિટ્રો પરિસ્થિતિમાં સજીવોના કોષ વિભાજનમાં કોષ વિભાજનનો અભ્યાસ કરી શકાય. ઇન વિટ્રો કન્ડિશનની અંદર કોષ વિભાજન તમારે ગણવું હોય ને માઇક્રોસ્કોપની અંદર, આ જે યુગ્મનજ હોય ને એ યુગ્મનજનું વિભાજન થાય, સ્કૂલ ચાલુ થશે ને એટલે તમને એનો વિડીયો બતાવીશું કે કોષ વિભાજનની પ્રક્રિયા તમે લેબની અંદર, એ લોકોએ શૂટ કરીને એક વિડીયો રાખ્યો છે, યુ કેન સી કે ભાઈ એકમાંથી બે કોષ બહીના, બેમાંથી ચાર કોષ બહીના. હે, ટેસ્ટ્યુબ બેબી એક્ચ્યુઅલમાં છે શું? ટેસ્ટ્યુબ બેબી એટલે ટેસ્ટ્યુબમાંથી નીકળે એવું ના હોય. ટેસ્ટ્યુબ બેબીની અંદર એનો અર્થ થાય છે કે ભાઈ ફલનની પ્રક્રિયા કે જે બોડીની અંદર, ફિમેલ બોડીની અંદર, માદાના શરીરની અંદર અંડવાહિનીમાં જે ફલનની પ્રક્રિયા થવી જોઈતી હતી ને, એ ફલનની પ્રક્રિયા માદાના બોડીની બહાર પ્રયોગશાળાની અંદર અને નિયંત્રિત પરિબળોની હેઠળ કરવામાં આવે અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. હવે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે યુગ્મ ન જોઈને ઈ શરીરની બહાર છે, રાઈટ?
અને લેબની અંદર પણ ટ્રિપ્લેટની અંદર યુગ્મનજ છે. આ યુગ્મનજ જે છે ને એને એના એકમાંથી બે કોષ બને, બેમાંથી ચાર કોષ બને, ચારમાંથી આઠ કોષ બને. તો આઠ કોષવાળો ગર્ભ હોય ને એને માદાની અંડવાહિનીમાં ગબડાવી દેવામાં આવે, કાં પછી આઠથી વધારે કોષવાળો ગર્ભ હોય ને એને માદાના ગર્ભાશયની અંદર ચોંટાડી દેવામાં આવે અને ટેસ્ટી બેબી કહેવામાં આવે. એટલે ટેસ્ટી બેબીનો અર્થ નિતર આપણે એમ થાય કે ટેસ્ટી બેબી એટલે એની આખી જિંદગી ટેસ્ટ, પછી ધીમે ધીમે ટેસ્ટ્યુબ હોય ને ટેસ્ટ્યુબમાંથી પેલા ગ્લાસ બેબી થાય, પછી તપેલી બેબી થાય, છેલ્લે ડોલ બેબી થઈ જાય, કારણ કે એનું કદ વધીને ડોલ જેવડું થઈ જાય, પછી ટેસ્ટ્યુબ જેવડું ના રહે. એટલે જસ્ટ જોકિંગ કે ટેસ્ટ્યુબ બેબીનો અર્થ એવો નથી કે ટેસ્ટ્યુબની અંદર આખે આખો ગર્ભ વિકાસ થાય, પણ જસ્ટ ફલનજ બોડીની બહાર થાય, બાકી એનો ગર્ભ વિકાસ ને બીજી બધી પ્રોસેસ છે ને એ જેમ આપણો વિકાસ થયો હોય ને એ જ પ્રકારે એનો વિકાસ થાય, જેમ આપણો જન્મ થયો હોય ને એમ જ એનો જન્મ થાય. એ ત્રીજા દિવસે કે પાંચમા દિવસે માદાના શરીરની અંદર એની માના ગર્ભાશયની અંદર ત્રીજા દિવસે એને ચોંટાડી દેવામાં આવે છે, પાંચ દિવસની અંદર મે બી એને એના ગર્ભાશયની અંદર સ્ટીક કરી દેવામાં આવે છે. તો આવું કોષ વિભાજન તમે લેબની અંદર જોવું હોય તો તમે જોઈ પણ શકો છો કોષ વિભાજનને, રાઈટ. તો વળી પાછો આપણે એક નવો મુદ્દો આવ્યો, રાઈટ, કે કદમાં વધારો, વનસ્પતિ અને પ્રાણીની વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જ થાય છે, બરાબર. પછી આપણે એ જોયું કે ભાઈ એક કોષીઓ માટે બંને વસ્તુ કેવી છે, એક જ છે, અને બહુકોષીય સજીવો માટે બંને વસ્તુ કેવી છે, અલગ અલગ છે. ઇનવિટ્રો પણ સ્થિતિમાં તમે આવો કોષ વિભાજનનો અભ્યાસ પણ કરી શકો છો. ઓકે, હવે આપણે છે ને એમ કહીએ કે સજીવોના કદમાં થતો વધારો એટલે વૃદ્ધિ, કીધું ને વ્યાખ્યામાં કહીએ છીએ ને, કદ અને સંખ્યા બેમાં થતા વધારાને વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ બધા લક્ષણો છે ને એ લક્ષણની અંદર કંઈક ને કંઈક એની ભૂલો રહે છે કે ભાઈ વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધન દરમિયાન કંઈક ને કંઈક એના ડ્રોબેક રહ્યા છે. આનો ડ્રોબેક શું થશે ખબર છે? આનો ડ્રોબેક એમ થાય કે કદમાં થતા વધારાને જો તમે વૃદ્ધિના એક કન્સેપ્ટ તરીકે લેશો ને તો એ કહે કે પર્વતો એ વધે છે કદમાં, શિલાઓ એ વધે છે કદમાં, ધૂળના ઢગલા હોય ને એનું કદ એ વધે છે. જો કદમાં થતા વધારાને વૃદ્ધિના એક પરિમાણ તરીકે લેવામાં આવે, જો કદમાં થતા વધારાને વૃદ્ધિના એક પરિમાણ તરીકે લેવામાં આવે તો કેટલાક નિર્જીવ ઘટકો એ કદમાં વધે છે. ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે, પર્વતો છે, શિલાઓ છે અને રેતીના ઢગલા છે. આ ત્રણે ત્રણ વસ્તુ એવી છે કે જેના કદમાં રેતી છે એના કદમાં નવી રેતી ઉમેરીતી જાય તો કદમાં વધારો થઈ જાય, શિલા ઉપર દ્રવ્યો જમા થતા જાય તો એના કદમાં વધારો થઈ જાય, પર્વતો ઉપર ધૂળ ને બધું જમા થતું જાય એમ એનું કદ વધી જાય, રાઈટ. સમજાય છે? એની ભૂલ શું થઈ ગઈ કે ભાઈ જો કદમાં થતા વધારાને વૃદ્ધિના એક પરિમાણ તરીકે લેવામાં આવે તો કેટલાક નિર્જીવ ઘટકો પણ કદમાં વધે છે. શું આ નિર્જીવ ઘટકો કદમાં વધે તો તમે એને સજીવ કહી દેશો? આ એક બોર્ડ છે, આ બોર્ડને કોઈ પાંચ વર્ષ સુધી અડે નહીં તો આ બોર્ડ ઉપર રેતીના ઢગલા, દૂડુના ઢગલા એની ઉપર થઈ જશે કે નહીં થઈ જાય? હે, તો બોર્ડનું કદ વધ્યું કે ના વધ્યું? બોર્ડનું કદ વધ્યું, પણ શું તેને વૃદ્ધિ કહેવાય કે ના કહેવાય, એને સજીવ કહેવાય કે ના કહેવાય? તો કે ના. ભલે કેટલાક નિર્જીવ દ્રવ્યો એના કદમાં વધારો અનુભવે, કે લાકડું, લાકડું છે ધારો કે લાકડું છે, રાઈટ, તો લાકડું છે એ ચોમાસાની અંદર પાણી શોષી અને લાકડું તો ફૂલી જાય છે તો એનું કદ તો વધી ગયું. શું લાકડાને સજીવ કહેવાય? તો કે ના, લાકડાને સજીવ ના કહેવાય. જ્યાં સુધી લાકડું વનસ્પતિ સાથે ચોંટેલું હતું ને ત્યાં સુધી સજીવ છે, પણ વનસ્પતિમાંથી એકવાર નીકળી ગયું ને એટલે એ સજીવ નથી, લાકડાને સજીવ ના કહેવાય, બરાબર. શું કામ ના કહેવાય? કોઈ પણ વસ્તુ છે એ ભલે કદમાં વધારો દર્શાવે, પણ કદમાં વધારો દર્શાવતી દરેક વસ્તુને સજીવ કહેવામાં આવતી નથી. શું કામ સજીવ કહેવામાં આવતું નથી? કારણ કે જે બહારથી વધે ને મિત્રો, જોજો હું તમને એમ કીધું કે આ બોર્ડને આપણે પાંચ વર્ષના આડીએ તો આ બોર્ડ ઉપર ધૂળના ઢગલા ચોંટી જશે, તો એના કદમાં વધારો થયો, પણ કેવી રીતે વધારો થયો? સપાટી ઉપર દ્રવ્ય જમા થાય ને એટલે એના કદમાં વધારો થાય, સમજાય છે? એની વૃદ્ધિ થાય છે ખરા, પણ બહારથી થાય. આપણી વૃદ્ધિ કેવી થાય? આપણી વૃદ્ધિ અંદરથી થાય. હે, જો કોઈ પણ સજીવ વૃદ્ધિ પામશે ને તો એની વૃદ્ધિ કેવી રીતે થાય? કેવી રીતે થશે? બોડીની અંદરથી થશે. અને નિર્જીવ ઘટકો કદાચ કદમાં વધશે ને તો એની સપાટી ઉપર દ્રવ્ય જમા થવાના લીધે વધશે, સમજાય છે? આપણે હાથ હાથ વહી દો કે ભાઈ આપણે જાડા થયા તો બારે કઈ લોંધા નથી ચોઈટા, ચોઈટા છે બારે લોંધા, કે અંદરથી આખે આખા બધા કોષોનું કમ્પ્લીટ કોષ વિભાજન થાય છે, હે ને? તો સજીવ હશે ને તો અંદરથી વધશે, અને નિર્જીવ હશે ને તો એ બહારથી વધશે.
સમજાય છે પ્રશ્ન આપણો? ડ્રોબેક્સમાં તો આની વૃદ્ધિ છે, એને એનું જે આખે આખું સમજ આપણે આપી એ સમજની એક ભૂલ રહી ગઈ. સમજની ભૂલ એ રહી ગઈ કે ભાઈ જો કદમાં થતા વધારાને વૃદ્ધિના એક પરિમાણ તરીકે તમે લેતા હો તો રેતીના ઢગલા, પર્વતો અને શિલાઓ કેટલાક એવા નિર્જીવ ઘટકો છે કે જેના કદમાં વધારો થતો હોય. હવે કદમાં વધારો દર્શાવતા આ ઘટકને શું તમે સજીવ કહેશો? ઓકે, ના, એ ભલે કદમાં વધારો દર્શાવે છતાં તેઓ સજીવ નથી. શા માટે તેઓ સજીવ નથી? કારણ કે જો તે સજીવ હોત ને તો અંદરથી વધત, પણ એ તો બહારથી વધે છે અને બહારથી વધનારા ઘટકને સજીવ કહેવાય નહીં. ઓકે, આમ જો અંદરથી વધે તો સજીવ અને બહારથી વધે ને એને નિર્જીવ કહેવામાં આવે છે. બરાબર, તો ઓલી જે આપણી ભૂલ હતી કદમાં થતા વધારાનું જે આપણો ડ્રોબેક હતો, ડ્રોબેક સોર્ટ આઉટ થઈ ગયો. હે, કે ભાઈ ભલે કદમાં વધ્યું પણ એ તો બહારથી વધ્યું છે, જો સજીવ હોત ને તો અંદરથી વધત. બરાબર, ચલો એ જ વસ્તુ હું તમને જરાક અહીંયા લખીને સમજાવું કે જો કદમાં થતા વધારાને વૃદ્ધિના એક પરિમાણ તરીકે લેવામાં આવે, જો કદમાં થતા વધારાને વૃદ્ધિના એક પરિમાણ તરીકે લેવામાં આવે તો કેટલાક નિર્જીવ ઘટકો પણ કદમાં વધારો દર્શાવે છે. જેમ કે પર્વતો, શિલાઓ, રેતીના ઢગલા. આ બધા જ ઘટકો છે ને એ કદમાં વધારો દર્શાવે છે, છતાં એને સજીવ કહેવામાં આવશે નહીં. આ ઘટકોના કદમાં વધારો દર્શાવે છે છતાં તેઓ સજીવ નથી. કારણ કે સજીવો અંદરથી વધે છે અને આ ઘટકો બહારથી વધે છે. આમ કદમાં વધારો દર્શાવતો હોવા છતાં તેઓ સજીવ નથી. એટલા માટે તેઓ સજીવ નથી, કારણ કે જો તેઓ સજીવ હોત ને તો અંદરથી વધ્યા હોત. પણ આ તો તમને શું કીધું કે રેતી છે, આના ઉપર રેતી ધૂળ જમા થાય એટલે બ્લેકબોર્ડનું, વ્હાઇટ બોર્ડનું કદ વધ્યું. તો આ ઘટકો કદમાં વધારો અનુભવે છે, ફાઇન, પણ સપાટી ઉપર દ્રવ્ય જમા થાય છે ને ત્યારે કદમાં વધારો દર્શાવે છે. હજી એક વાત છે કે આપણા શરીરની અંદર બે પ્રકારની ક્રિયાઓ ચાલુ રહેતી હોય, આના પછીના જે પછીવાળા ટોપિકની અંદર આવશે કે ચય અને અપચય. કેટલા પ્રકારની ક્રિયાઓ ચાલતી હોય? બે, ચય અને અપચય. લાઈક નવાણુઓનું નિર્માણ કરતી પ્રક્રિયા, અસ્તિત્વ ધરાવતા અણુઓનું વિઘટન કરતી પ્રક્રિયા, એમ ચય અને અપચય એમ બંને પ્રકારની ક્રિયાઓ આપણા શરીરની અંદર સતત ને સતત ચાલતી હોય છે. રાઈટ, જો આપણા શરીરમાં ચાલતી ચય ક્રિયાઓનું પ્રમાણ વધી જાય ને અને અપચય ક્રિયાઓનું પ્રમાણ ઘટી જાય ને તો આ ક્રિયાને પણ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. સજીવના શરીરની અંદર બે પ્રકારની ક્રિયાઓ સતત ચાલુ રહેતી હોય છે. આપણા શરીરની અંદર બે પ્રકારની ક્રિયા થાય, ચય ક્રિયા થાય ને અપચય ક્રિયા થાય. બંને પ્રકારની ક્રિયાઓ આપણા શરીરની અંદર સતત ને સતત ચાલુ રહેતી હોય છે. રાઈટ, અત્યારે તમે જુઓ, તમે બધા અત્યારે ગ્રોઈંગ કન્ડિશનમાં છો, તો તમારા શરીરની અંદર અત્યારે ચય ક્રિયાઓ વધારે થતી હશે. લાઈક નવાણુઓનું નિર્માણ વધારે થતું હશે અને અસ્તિત્વ ધરાવતા અણુઓનું વિઘટન ઓછું થતું હશે અત્યારે તમારા શરીરની અંદર, બીકોઝ યુ આર ઇન અ ગ્રોઈંગ સ્ટેજ. અને આપણા શરીર, આપણા મનુષ્યની અંદર 22-23 વર્ષ સુધી વૃદ્ધિની પ્રક્રિયા થાય. અમે એ તબક્કો પસાર કરી ગયા એટલે અમારા શરીરમાં હવે વૃદ્ધિની પ્રક્રિયા ના થાય. તો અમારા શરીરમાં ચય અને અપચય બંને ક્રિયાઓ કેવી છે? બેલેન્સ્ડ, સરખી. અને જીવનનો છેલ્લો તબક્કો આવશે, વૃદ્ધત્વ, એની અંદર શું થશે? અપચય ક્રિયાઓ વધી જશે અને ચય ક્રિયાઓ ઘટી જશે. રાઈટ, કે નવા કોષોનું નિર્માણ ઓછું થઈ જશે અને વિઘટન વધી જશે. તો આ પરિસ્થિતિ વૃદ્ધત્વ અથવા તો જીર્ણતા તરીકે ઓળખાવે છે. અને અલ્ટિમેટલી વૃદ્ધત્વના કેસમાંથી પસાર થાય એટલે માણસો પછી મરી જતો હોય, કારણ કે કીધું ને મહત્તમ અવ્યવસ્થા સર્જાતી જાય. જો અપચય ક્રિયાઓનું પ્રમાણ જેટલું વધતું જાય
એન્ટ્રોપીનું પ્રમાણ વધતું જાય અને એન્ટ્રોપીનું પ્રમાણ વધતું જાય, મહત્તમ એન્ટ્રોપી સર્જાય, એના કારણે સજીવનું મૃત્યુ પણ થઈ શકે છે. અને આમ છે ને આ વ્યાખ્યા છે એ એક્ઝેક્ટ પરિપૂર્ણ વ્યાખ્યા નથી, કારણ કે એની અંદર મતલબ આને સજીવનું એક સંપૂર્ણ લક્ષણ તરીકે ના લઈ શકાય, કારણ કે એનું એક ડ્રોબેક છે. બરાબર, તો ચયક્રિયાઓનું પ્રમાણ વધારે થાય, અપચય એટલે કે નવાણુઓનું નિર્માણ કરતી પ્રક્રિયા ચયક્રિયા વધી જાય, અપચય એટલે કે અસ્તિત્વ ધરાવતા અણુઓનું વિઘટન કરતી પ્રક્રિયાનું પ્રમાણ ઘટી જાય, તો જ આપણે વૃદ્ધિ થાય છે. હજી એક એક્ઝામ્પલ આપો તો આપણે હોશિયાર ક્યારે થવાય કે જૂનું આવડતું હતું ને એ તો મને આવડે છે. એ કાલના લેક્ચરની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જે સજીવના લક્ષણો જોયા એ લક્ષણો તો મને યાદ જ છે, પ્લસમાં મને વૃદ્ધિ આવડે છે ને એટલે હું હોશિયાર. હે, બરાબર છે. હજી તો કે સજીવના લક્ષણોને વૃદ્ધિ તો આવડે જ છે. હવે જો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે પ્રજનનની ક્રિયા ભણશું તો એ પ્રજનનની ક્રિયા આવડે તો આપણે હોશિયાર કહેવાશું. સમજાય છે કે જૂનું આવડતું હતું એ તો આવડે જ છે, પ્લસમાં નવું આવડે ને તો આપણે હોશિયાર કહેવાઈએ છીએ. તો એની અંદર જૂના કોષો હતા ને એ તો છે જ, પ્લસમાં નવા કોષો શરીરની અંદર દાખલ થાય ને તો એ ક્રિયાને તમે ચય ક્રિયા તરીકે ઓળખાવો છો. તો મસ્ત મજાની સિમ્પલ વસ્તુ હતી આખી આખી. તમારી સામે મેં એક ટોપિક એક્સપ્લેન કર્યો જેનું નામ હતું વૃદ્ધિ. શું હતું ટોપિકનું નામ? વૃદ્ધિ, કે જેને ઇંગ્લિશમાં આપણે ગ્રોથ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ઓલમોસ્ટ બધી વસ્તુ આપણે કવર કરી લીધી છે. કે ભાઈ પહેલાં આપણે એવું કીધું કે સજીવોના કદમાં વધારો થાય કે ભાઈ સજીવોની સંખ્યામાં વધારો થાય એ વસ્તુ વૃદ્ધિ. હવે એમાં કાંઈ ડાઉટ આપણે રહેતો નથી, રાઈટ? એના પછીનો બીજો ટોપિક કહેતા છે કે ભાઈ કોષ વિભાજન દ્વારા બધા સજીવોની વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા થાય. એક કોષી હોય એની એક કોષ વિભાજન, બહુ કોષી હોય એની એક કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ થાય. પછી આપણે એવું કીધું કે વનસ્પતિમાં વૃદ્ધિ આજીવન થાય અને પ્રાણીઓમાં વૃદ્ધિ જીવનના એક મર્યાદિત તબક્કા સુધી જ થાય. પ્રાણીઓ આજીવન વધતા નથી, રીઝન યાદ છે ને કે વર્ધનશીલ પેશીની હાજરી વનસ્પતિમાં હતી એટલે વનસ્પતિ આજીવન વધી, પ્રાણી પાસે વર્ધનશીલ પેશી નથી તો પ્રાણી બિચારા ક્યાંથી વધે? ના વધે. પ્લસમાં ઓમાં અંગ સ્તરીય આયોજન હતું ને આપણે અંગતંત્ર સ્તરીય આયોજન છે એટલે આપણે આજીવન વૃદ્ધિ ના થાય. એના પછી આપણે એવું હતું કે બહુકોષીય સજીવો છે એના માટે વૃદ્ધિ અને પ્રજનન બંને ઘટનાઓ પરસ્પર નિવારક, મીન્સ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ, એટલે કે એકબીજાથી તદ્દન જુદી ઘટનાઓ થઈ. પણ એક કોષીય સજીવ કયો ને મિત્ર, તેના માટે વૃદ્ધિ કયો તો પણ અને પ્રજનન કયો તો પણ, રાઈટ? અને પછી એક્ઝામ્પલ આપ્યું તમને કે જો તમારે ઇન્વિટ્રો કન્ડિશનમાં પ્રયોગશાળાની અંદર નિયંત્રિત પરિબળોમાં થતી કેટલીક પ્રક્રિયા દરમિયાન કોષ વિભાજનની ક્રિયાનો અભ્યાસ કરવો હોય તો તમે એ પ્રક્રિયા નરીઆંખે જોઈ પણ શકો છો. માઇક્રોસ્કોપની અંદર હવે કદમાં થતા વધારાને આપણે એક વૃદ્ધિનું પરિમાણ તરીકે લીધું કે ભાઈ વૃદ્ધિ પામતા સજીવો છે એ કદમાં વધારો દર્શાવે છે. જો કદમાં થતા વધારાને વૃદ્ધિના એક એકમ તરીકે આપણે લઈએ તો કેટલાક નિર્જીવ ઘટકોના કદમાં એ વધારો થાય છે, જેમ કે પર્વતો છે, શિલાઓ છે, ખડકો છે, આ બધાને કદમાં એ વધારો થાય. શું કદમાં વધારો દર્શાવતા આ ઘટકોને સજીવ કહેવાય? તો કે ના કહેવાય. શું કામ સજીવ ના કહેવાય? સજીવ એટલા માટે ના કહેવાય કારણ કે જો તે સજીવ હોત ને તો એ અંદરથી વૈધાવત આ બધા ઘટકો તો સપાટી ઉપર દ્રવ્ય જમા થવાના કારણે વધ્યા છે, એટલા માટે કદમાં ભલે વધારો દર્શાવે પણ એ સજીવ નથી. છેલ્લે આપણે એ કીધું કે ચય ક્રિયાઓનું પ્રમાણ સજીવ શરીરમાં ચાલતી ચય ક્રિયાઓનું પ્રમાણ જ્યારે અપચય ક્રિયાઓના પ્રમાણ કરતાં વધી જઈને ત્યારે વૃદ્ધિ થાય છે. સો વૃદ્ધિ સાથે સંકળાયેલી ઓલમોસ્ટ બધી વસ્તુ આપણે ગુજરાત બોર્ડ અને નીટ માટે કવર કરી લીધી છે, રાઈટ? આ વસ્તુમાં જો કંઈ પણ ડાઉટ રહેતું હોય તો ઉપર મારો નંબર લખ્યો છે, કંઈ પણ વસ્તુ છે મને ગમે ત્યારે ફોન કરીને તમે લોકો પૂછી શકો છો. સો આજના લેક્ચર આજે આપણે અહીંયા પૂરું કરીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું પ્રજનન વિશે. ઓકે, સો ગુડ ડે, ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.